नमस्कार विद्यार्थी मित्रों, गणितना आजना सेशननी अंदर हवे पछीथी आपणे स्वाध्याय छे 1.1 एनी वात करशुं। एनी पहेला आपणे आ एक पेटर्न छे जेमां लखेलुं छे प्रयत्न करो, परंतु हूँ तमने अहीं सोल्व करावी दऊं छुं। पेटर्न पूर्ण करो, पेटर्न एटले शुं? तो के बे पछी कोई पण पेटर्नना अमुक एने दृष्टांत आपेला होय, जेम के 2, 4, 6, 8, तो दरेक अंक वच्चे बे बे नो गाळो छे, तो આગળના બધા અંકોની અંદર એટલો જ ગાળો રહેવાનો છે, બરાબર? એવી જ રીતે અહીંયા જે પેટર્ન છે એની અંદર એણે ઋણ સંખ્યાનો પણ સમાવેશ કર્યો છે, તો ઋણ સંખ્યામાં પણ પેટર્ન સંભવી શકે છે, બરાબર? તો આપણે હવે આ પેટર્નને ઉકેલવાનો પ્રયત્ન કરીએ, અને આના જેવી બીજી પેટર્ન તમે બનાવી શકો તો ઘરે બનાવો, બરાબર? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઈશ, બરાબર? હવે અહીંયા જુઓ, દરેક અંક વચ્ચે ગાળો કેટલો છે? તો કે ગાળો જે છે 7 ને 3, પછી -1 -5, આ વચ્ચે ગાળો કેટલો છે ને એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? પછીથી આપણે એનું સોલ્યુશન કરી શકીએ। 6, 5, 4 અને 3, મતલબ કે ગાળો કેટલો છે? 3, 4, બરાબર? તો એ પછી 4 નો ગાળો આવશે એટલે કેટલા આવશે? -1। એ પછી 4 નો ગાળો એટલે -5, એ પછીનો 4 નો ગાળો એટલે -9। જુઓ, દરેકની અંદર કેટલા કેટલા ઓછા થતા જાય છે? 7ની અંદર 4 ઓછા થયા એટલે 3 આવ્યા, 3ની અંદર 4 ઓછા થયા એટલે -1 આવ્યા, -1ની અંદર 4 ઓછા થયા એટલે -5 આવ્યા, -5ની અંદર પાછા 4 ઓછા થયા એટલે -9 આવશે, -9ની અંદર પાછા 4 ઓછા થયા એટલે 9 ને 4 તેર, એટલે 13 આવશે। એવી રીતે એ પેટર્ન છે એ આગળ આગળ વધતી જશે, બરોબર? આવી રીતે આ પેટર્નની અંદર હજી એક અંદર પૂર્ણ કરીએ તો -13ની અંદર પાછા 4 ઓછા થાય તો 13 ને 4 17, તો આવી રીતે એ પેટર્ન છે એ આગળ વધતી જશે। આ પેટર્ન તો સરળ છે, જેવી રીતે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 એમ આ પેટર્ન હજી આગળ વધતી જશે। અહીંયા શું છે? તો કે અહીંયા દરેક વખતે કેટલા કેટલા ઘટે છે, અહીંયા વધતા હતા, અહીંયા વધે છે, અહીંયા ઘટે છે, અહીંયા પાછા ઘટે છે, કેટલા ઘટે છે? 15માંથી કેટલા થઈ ગયા છે? 5 ઓછા 10, 10માંથી 5 ઓછા 5, 5 ઓછા 0, હવે તો કે -5 થશે, 0માંથી 5 ઓછા કરો તો -5, -10, -15, -20, 20 વીસ ને 6 ને 6માં થોડી ફરક પડી જાય છે। હવે અહીંયા પણ એવી જ રીતે છે, અહીંયા જુઓ -11, -8, -5, -2, એટલે હવે જે આવશે એ કેવો આવશે? ધન આવશે। આ વચ્ચે કેટલો ગાળો છે આપણે જોઈ લઈએ, 11, તો કે 10, 9, બરાબર? 10 અને 9, 2નો ગાળો આવ્યો, જે 7 અને 6, 2નો ગાળો આવ્યો, બરાબર? 4 અને 3, દરેકની વચ્ચે 2-2 અંક આવે છે, તો અહીંયા કયા કયા 2 અંક આવશે? તો કે -1 અને 0, પછી આવશે 1, પછી તો ધન આવી ગયા 1, હવે તો વાંધો નહીં આવે, 1 ને 2 ઉમેરો એટલે 3, 3 ને 2 ઉમેરો એટલે 5, 5 ને 2 ઉમેરો એટલે 7, આવી રીતે પેટર્ન આગળ વધતી જશે। હવે તમને એમ થતું હોય પેટર્ન કેમ બનાવવી, તો જુઓ ઘણી બધી પેટર્ન બનાવી શકો તમે, એની વચ્ચેના ગાળા છે, આમાં કેમ એક જગ્યાએ 3નો ગાળો, એક જગ્યાએ 4નો ગાળો હતો, એવી રીતે ગાળાને આપણે ચેન્જ કરી શકીએ, ક્યાંક 6 કરીએ, ક્યાંક 7 કરીએ, બરોબર? તો એવી રીતે આપણે ઘણી બધી પેટર્ન બનાવી શકીએ। હું તમને એક એક્ઝામ્પલ આપું, આ પેટર્ન છે વર્ગની પેટર્ન, 2નો વર્ગ 4, બરોબર? 3નો વર્ગ 9, પછી 4નો વર્ગ 16, પછી 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, આવી રીતે પણ આપણે એક પેટર્ન બનાવી શકીએ, બરોબર? અને આ જો ઋણમાં હોય તો આખી પેટર્ન છે એ ઋણમાં, બસ આવી રીતે આપણે એની પેટર્ન બનાવી શકીએ। આવી તો ઘણી બધી આપણે પેટર્નો બનાવી શકીએ, બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જે વાત કરવાની છે એ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે જોવાનું છે, બરાબર? હવે સ્વાધ્યાય 1.1 ના બધા દાખલાઓ સરળ જ છે, તો થોડુંક ધ્યાન આપવાની જરૂર મિત્રો। આ સંખ્યા રેખા આપણે દર્શાવી દીધી છે, સંખ્યા રેખા વિશે તમને થોડું થોડું સમજાવી દઉં। અહીંયા 0 છે, 0 પછીના 5 કાપા છે, જેમ કે 1, 2, 3, 4 અને 5, 5નો કાપો છે, 5 અંક દર્શાવે છે, અને આ જે છે અલગ અલગ સ્થળોનું તાપમાન છે, અને એક એમાં છે તો કે અંશ સેલ્સિયસમાં તાપમાન છે, 2-3 રીતે મપાય છે, 2-3 એકમમાં તાપમાન છે મપાતું હોય છે, જેમ કે સેલ્સિયસમાં છે, કેલ્વિનમાં છે, ફેરનહીટમાં છે,
તો અહીંયા જે તાપમાન આપેલું છે એ સેલ્સિયસમાં છે. જનરલી આપણે સેલ્સિયસ છે એ તાપમાનનો એકમ આપણે વધુ પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા પેલો પ્રશ્ન એ છે કે આ સંખ્યા રેખા જુઓ અને તેના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. તો પેલો પ્રશ્ન એવો છે કે આ બધા આ સંખ્યા રેખાનું અવલોકન કરો અને એની અંદર જે સ્થળ છે એના તાપમાન લખો, બરોબર. તો આપણે જોઈએ તો આની અંદર દરેક જે કાપો મોટો કાપો છે એની વચ્ચે 5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે. તો આપણે દરેક શહેર છે, આ પેલા પ્રશ્નનો જવાબ એ છે કે દરેક શહેર અને એના એનું તાપમાન ત્યાં કેટલું દર્શાવે છે એ આપણે લખવાનું છે. તો ચાલો આપણે એના વિશે જોઈએ. ચાલો પહેલા આપણે જોઈએ કે શ્રીનગર છે એ ક્યાં છે. તો કે જો અહીંયા 0 છે, આ બાજુ જેમ જશું એ સંખ્યા કેવી હશે, ઋણ હશે. જે 0 થી આ બાજુ જશું સંખ્યા કેવી હશે, ધન. તો શ્રીનગર છે એ 0 પછીના પહેલા અને બીજા કપાયે છે. તો પહેલા અને બીજા કપાઈ અનુક્રમે શું આવશે, તો -1 અને -2. એટલે અહીંયા કેટલા છે, -2. તો શ્રીનગર તાપમાન કેટલું છે, તો કે -2 અંશ સેલ્સિયસ, એટલે કે ઋણમાં છે, ખૂબ જ ઠંડુ છે. તો -2 અંશ સેલ્સિયસ તાપમાન પહોંચે એટલે એવું કહેવામાં આવે છે કે પાણી છે એ બરફ બનવાની શરૂઆત થઈ જાય છે. આમ તો 4 સેલ્સિયસથી જ બનવાની શરૂઆત થઈ જાય છે, પણ માઇનસ તાપમાનમાં એ પાણી છે એ બરફ બનવા વળગી જાય છે, બરોબર. હવે અહીંયા જોઈએ કે લાહોલ સ્પીતિ છે અહીંયા છે, બરોબર. તો તેને જોવા માટે શું કરવાનું, તો -5 પછીનો અંક, -6, -7 અને -8. તો આ જે છે એ કેટલું હશે, -8 અંશ સેલ્સિયસ હશે, બરોબર. સોરી, -8 અંશ સેલ્સિયસ. એવી રીતે આપણે જોયું શિમલા છે. તો શિમલા છે એનું કેટલા અંશ સેલ્સિયસ ઉપર છે, તો કે એનું તો એક્ઝેક્ટલી 5 અંશ સેલ્સિયસ ઉપર તો છે. પછી ઉટી છે અને પછી બેંગલુરુ છે. તો બેંગલુરુ અને ઉટી બેનું તાપમાન આપણે જોઈએ, તો ઉટી છે એનું તાપમાન છે 15 અંશ સેલ્સિયસ છે, પ્લસમાં ધનમાં એના કરતાં એક ઓછું, એટલે કેટલું થશે, 14 અંશ સેલ્સિયસ. હવે 14 અંશ સેલ્સિયસ ખૂબ જ ઠંડુ જ કહેવાય, બરોબર. આપણે કે 14 અંશ સેલ્સિયસ એટલે કેવું, તો કે આપણે અહીંયા શિયાળાની ઋતુની અંદર મેક્સિમમ ઠંડુ તાપમાન, આપણે મિનિમમ ઠંડુ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન છે ને આપણે વધીને 10 અથવા 9 ડિગ્રી સુધી ખૂબ જ ઓછી શક્યતાઓ છે. આટલા અંશ સેલ્સિયસ પહોંચે એટલે ખૂબ જ આપણે કહીએ આજે ખૂબ જ ઠંડી પડી છે, બરોબર. તો એ તાપમાન છે ત્યાં. અને બેંગલુરુમાં ત્યારે કેટલું છે, તો કે બેંગલુરુમાં અહીંયા છે, બરોબર. તો આ જે છે એ આના પછી આ 5 કાપા એટલે 1, 2, 3, 4 અને 5 છે, 25, 20 દર્શાવશે. અને એના પછીના 2 કાપા એટલે કે 22 અંશ સેલ્સિયસ છે એ બેંગલુરમાં તાપમાન છે. જનરલી આ જે ટેમ્પરેચર છે એ ઠંડુ કહેવાય અને યોગ્ય કહેવાય. 22 અંશ સેલ્સિયસ પણ ઠંડુ કહેવાય છે. અત્યારે આપણે આજુબાજુના અત્યારના માહોલમાં આજના એટલે કે આજુબાજુના દિવસોની અંદર મેક્સિમમ તાપમાન છે એ વધીને 35 ડિગ્રીથી વધતું નથી અને મિનિમમ છે એ 28 અથવા 26થી નીચે જતું નથી. તો આ એની આપણે એની રેન્જ છે, બરાબર. તો એની અંદર આપણને થોડી ઘણી 35 સેલ્સિયસની આજુબાજુ જાય તો ગરમીનો અનુભવ વધુ થાય છે, બરાબર. જ્યારે થોડું નીચે આવે તો આપણે ગરમીમાં થોડીક રાહત અનુભવીએ છીએ, એટલે કે 30 અંશ સેલ્સિયસની નીચે આપણે ગરમીમાં થોડા ઘણા અંશે રાહત અનુભવીએ છીએ. તો આ પહેલો પ્રશ્ન હતો કે આ જે બધા જે શહેરો છે એનું તાપમાન આ આપણે સંખ્યા રેખાની મદદથી આપણે અહીંયા આપણે નોંધ્યું. તો આ પહેલો પ્રશ્ન હતો. હવે એની અંદર બીજો પ્રશ્ન છે, આપણે જોઈએ ઉપરના જે તાપમાન છે એની અંદર સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે, બરોબર. તો અહીંયા બીજો પ્રશ્ન એ છે કે સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાન વચ્ચેનો તફાવત કહો. તફાવત એટલે શું, તમને એ હંમેશા ખબર હોવી જોઈએ. તફાવત એટલે કે બાદબાકી, બરોબર. કોઈ પણ 2 અંકની બાદબાકી. તો સૌથી ગરમ કયું છે અહીંયા, તો કે સૌથી ગરમ છે બેંગલુરુ, બરોબર. બેંગલુરુનું તાપમાન કેટલું છે, 22 અંશ સેલ્સિયસ, બરોબર. તો આપણે અંશ સેલ્સિયસ નથી લખતા અહીંયા, છેલ્લેના જવાબમાં લખી નાખ્યું 22 અંશ સેલ્સિયસ. ને સૌથી ઓછું, તો કે ઓછું કોને કહેવાશે, તો કે -2 ને નહીં કહેવાય, કોને કહેવાશે, -8 ને, જે છેલ્લું છે, બરાબર. જે લાહોલ સ્પીતિનું છે એ કેટલું છે, -8 અંશ સેલ્સિયસ. તો એનો તફાવત એટલે કે શું, તો કે બાદબાકી કેટલી થાય છે એ આપણે કહેવાની છે. મતલબ કે તમને પૂર્ણાંકોની બાદબાકી કીધી, તો વધતે ઓછે આ અહીંયા કેવા નિશાન છે, વધતા નહીં. તો આપણે મેં તમને ક્રિયા સમજાવી,
આની નિશાની આની સાથે ઇન્ટરપ્રિટ કરશે બરાબર, એટલે વધતે ઓછે ઓછા અને ઓછે ઓછે વધતા, એટલે આ બે વચ્ચે શું થશે તો કે સરવાળો થશે, કેટલા આવશે તો કે 30. જુઓ સરવાળો કેમ થાય, તમને થતું છે કે બાદ બાકી છે સરવાળો કેમ, તો કે એ નિશાની પ્રમાણે થાય છે, વધતે ઓછે ઓછા અને ઓછે ઓછે વધતા, એટલે કે સરવાળો થયો. હવે સરવાળામાં મોટા પદની નિશાની, મોટું પદ કયું છે તો કે આ છે બરોબર, મોટું પદ છે 22 છે અને એની નિશાની ધન છે, એટલે કે 30 અંશ સેલ્સિયસ જેટલો તફાવત આવશે. હવે આમાં તમને એવું થતું હશે કે આવું કેમ, માઇનસ કરતા જે જવાબ આવ્યો છે વધ્યો છે કઈ રીતે, તો કે આપણે છે ને આ કાઉન્સને આપણે છૂટો કરી દઈએ ને બરોબર, તો આ ક્રિયા કેવી થઈ જાય છે, સરવાળાની ક્રિયા થઈ જાય છે. તો 22 ની અંદર 8 અંશ સેલ્સિયસ છે એ એડ થાય છે, એડ થશે એટલે કેવું આવશે, જે જવાબ આવશે કેવો આવશે, ધન આવશે બરોબર. તો ચાલો આપણે સમજી લીધું છે, તો એમાં જવા જવાબ કેટલો આવશે, 30 અંશ સેલ્સિયસ છે, બંને વચ્ચેનો તાપમાનનો ફરક આવશે. હવે આમાં એમ કહીશું સૌથી ગરમ કયું, તો કે આ સૌથી ગરમ છે, અને જે ઓછું તાપમાન હશે તો કે -8 છે, સૌથી ઠંડુ છે, તો એ આપણે અહીંયા નોંધ કરેલી નથી. હવે એમાં પછીનો ત્રીજો પ્રશ્ન છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. તો પ્રશ્ન 3 છે કે લાહોલ સ્પીતિ સ્પીતિ અને શ્રીનગરના તાપમાન વચ્ચે તાપમાનનો તફાવત લખો બરોબર. તફાવત એટલે શું, તો કે ફરી બાદ બાકી, તો કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે, -8 અંશ સેલ્સિયસ બરોબર, અને બીજું કે શું કહે છે, શ્રીનગર, શ્રીનગરનું તાપમાન કેટલું છે, -2 અંશ સેલ્સિયસ. બે નું બાદ બાકી કરો, કારણ કે તફાવત એટલે શું થશે, બાદ બાકી, ઓછે ઓછે વધતા, ઓછે ઓછે વધતા. જો વચ્ચે કોઈ નિશાની છે નહીં, આપણે શું કીધું છે, તફાવત કોણ કીધું છે, સોરી આપણે અહીં ભૂલ થઈ છે, આપણે તફાવત કીધું છે, એટલે તફાવતની વચ્ચે નિશાની મૂકવી પડે, -2 અંશ સેલ્સિયસ, આવી રીતે આપણે અહીં નિશાની મૂકવી પડે. હવે આપણે આ તો મેં સેલ્સિયસનો સી લખેલો છે, એટલે એનાથી કન્ફ્યુઝ થતા નહીં, ઓછે વધતે ઓછે ઓછે વધતા અને વધતે ઓછે ઓછા, એટલે શું થશે અહીંયા બાદ બાકી થશે, જવાબ તો આવશે 6 અંશ સેલ્સિયસ. કેવા, તો કે મોટું પદ હોય ને એની નિશાની, મોટું પદ શું છે 8 છે, તો 8 ની નિશાની -6 અંશ સેલ્સિયસ છે, એનો તફાવત આવશે, ઓછે ઓછે વધતા અને વધતે ઓછે ઓછા, એટલે -6 અંશ સેલ્સિયસ બાદ બાકી થશે. જો ઓછે ઓછે વધતા અને વધતે ઓછે ઓછા, એટલે છેલ્લે કઈ નિશાની આવી, ઓછાની, તો આ ક્રિયા આના ઉપર કરવાની, કહેવાની બાદ બાકી, બીજું બધું ભૂલી જવાનું, 8 માંથી 2 ઓછા થાય તો કેટલા આવે 6 બરોબર. હવે હું આવે તો કે નિશાની મૂકવાની, નિશાની કોની મૂકવાની, તો મોટું પદ જે હોય ને એની નિશાની મૂકવાની, એટલે -6 અંશ સેલ્સિયસ જવાબ આવે છે. એમાં ચોથો પ્રશ્ન હોય તો આપણે જોઈએ. ચાલો ચોથો પ્રશ્ન એમ છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે અને તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે. જો આમાં એમ કહે છે, થોડુંક આપણે સમજીએ ફરી એકવાર એનું વાંચીને, કે આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, તો પ્રશ્ન 4 છે, હું અહીંયા લખું છું, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું છે. સંયુક્ત એટલે શું કરવાનું, જો હું તમને એક ઉદાહરણ આપું, સંયુક્ત એટલે જો તમે ઘરેથી કોઈ ભાઈ બહેન બંને સાથે શાળાએ આવતા હોય અને એમ કહે કે આ તમારા બંનેનું ટિફિન છે, તો તમે બંને શું કરો, બંને ભેગા મળીને ખાઓ બરોબર. તો અહીંયા પણ શું કહે છે કે આ બંનેનું સંયુક્ત તાપમાન નોંધો, તો આ બંનેના તાપમાનનો શું કરવાનું થશે, સરવાળો. શ્રીનગરનું તાપમાન કેટલું છે, -2 અંશ સેલ્સિયસ, અને શિમલાનું કેટલું છે, 5 અંશ સેલ્સિયસ. તો બેનું સંયુક્ત કર્યું આપણે, સંયુક્ત એટલે સરવાળો કર્યો, ઓછે વધતે ઓછા બાદબાકી થશે, કેટલું આવશે, 3 અંશ સેલ્સિયસ, તો કેવું, ધન બરોબર. એના સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે, તો શિમલાના તાપમાન કરતા કેટલું છે, શિમલાનું તાપમાન કેટલું છે, શિમલાનું તાપમાન 5 અંશ સેલ્સિયસ છે બરોબર, અને સંયુક્ત તાપમાન કેટલું છે, સંયુક્ત તાપમાન 3 અંશ સેલ્સિયસ છે. તો જો સમજો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત એટલે શું થશે, બંનેનો સરવાળો કેટલો આવે છે, તો કે ધન 3 અંશ સેલ્સિયસ, અને શિમલાનું તાપમાન કેટલું છે, 5 અંશ સેલ્સિયસ. તો 5 અંશ સેલ્સિયસ છે એના કરતા 3 અંશ સેલ્સિયસ કેવું છે, ઓછું છે બરોબર. આ એમ જ કહે છે,
શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. એમાં એમ કહે છે કે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે, તો કે શ્રીનગરના તાપમાન કરતા વધુ છે. શ્રીનગરના તાપમાન કરતા ઓછું છે નહીં, આ તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતા કેવું છે? વધુ છે, કારણ કે શ્રીનગરનું તાપમાન તો -2°C છે, આ તો 3°C ધન છે, એટલે કેવું છે? વધુ છે. તો પહેલો પ્રશ્ન છે આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર આની અંદર ઘણા બધા ચેન્જીસ આવે અને પૂછાઈ શકે, અને પ્રશ્નો ઘણા બધા પ્રકારના એની અંદર આપણે ફેરવી શકીએ, બરાબર? તો જુઓ, અહીંયા તાપમાન છે એ પણ ચેન્જ થઈ જાય, શહેરોનું નામ પણ ચેન્જ થઈ જાય, આવું બની શકે. પછી અહીંયા પ્રશ્નો છે એ પણ એની જગ્યાએ અલગ અલગ પૂછાઈ શકે. હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયા એમ કીધું કે સૌથી ગરમ અને સૌથી ઠંડુ, બરાબર? અહીંયા એમ કે ટોટલ જે શહેર આપ્યા હોય છે, એમ કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સિવાયના તાપમાનનો સરવાળો કેટલો થાય? સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાન, એટલે કે તાપમાન વાળા શહેર સિવાયના એનો કેટલો સરવાળો થાય? તો એ સિવાયના બધા આપણે જોવાના થાય. જેમ કે આ બે શહેર હોય, ઉદાહરણ આપું છું કે આ બે છે એ નીકળી જાય, બાકીના 3 છે એનું શું કરવાનું થાય? સરવાળો કરવાનો. તો આવા તમને ઘણા બધા ઉદાહરણો છે, આ ઘણા બધા પ્રશ્નો છે માંથી પૂછાઈ શકે છે, બરોબર? તો અહીંયા આપણે આ પ્રશ્ન છે પૂરો થાય. હવે આપણે આગળ નો જે છે એ જો શક્ય હશે તો આપણે સ્વાધ્યાય 1.1 નું બીજો દાખલો જોઈએ. પેલો દાખલો જોયો, તેની અંદર કઈ બહુ ખાસ વિશેષ કઈ માહિતી હતી નહીં, આની અંદર કઈ એવું છે નહીં અઘરું, બધાની અંદર સિમ્પલ સરવાળા ભાગી કરવાના છે, પણ એની રીત આપણે સમજવી પડે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે એક પ્રશ્નોત્તરીના સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો હું તમને સમજાવું, કોઈ પ્રશ્નોત્તરી યોજાય છે, કોઈ જનરલ નોલેજ નહીં કે કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી યોજાય છે, જો એમાં કોઈ પણ વ્યક્તિને એક પ્રશ્ન સાચો પડે છે તો હું ઉદાહરણ આપું છું કે એને 5 ગુણ મળે છે, બરોબર? ખોટો પડે તો એ જ પ્રશ્ન એને -5 ગુણ મળે છે, એટલે જેટલા હોય એમાંથી 5 ઓછા થઈ જાય. તો આવી એક પદ્ધતિથી એક પ્રશ્નોત્તરી યોજાય છે, બરાબર? તો એની અંદર એના રાઉન્ડ હોય છે, જેમ કે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, એમ જેક નામનો જે કોઈ વિદ્યાર્થી છે એને પહેલા રાઉન્ડમાં 25, બીજામાં 5, ત્રીજામાં 10, 15 અને 10 ગુણ મેળવેલા છે. ટોટલ 5 રાઉન્ડની અંદર આ પ્રમાણે એણે અંકો મેળવેલા છે, એટલે કે ગુણ મેળવેલા છે. તો એણે કુલ કેટલા મેળવવા એ આપણે મેળવવાનું થાય, બરાબર? તો ચાલો એ આપણે જોઈએ. એની પહેલાં મેં તમને સમજાવી દીધું કે પ્રશ્ન સાચો પડશે તો એને એના પ્લસમાં માર્ક્સ મળતા હોય, જેમ કે 5 માર્ક, 5 ગુણ છે પ્લસમાં મળે, અને ખોટો પડે તો 5 છે માઇનસ થાય. તો એવી પદ્ધતિથી આ પ્રશ્નોત્તરી યોજાય છે. તો એને લીધે એને ઋણ માર્ક્સ પણ મળે છે, કારણ કે એણે જે જવાબ આપ્યા છે, બરાબર, ટોટલ પ્રશ્ન પૂછેલા હોય એની અંદર એને જે જવાબો ખોટા આપે તો એ ગુણ છે કેવા થતા જાય છે? માઇનસ થતા જાય છે, બરાબર? તો ચાલો આપણે આનું શું કરવાનું છે, તો કુલ ગુણ છે આપણે મેળવવાના છે, તો કુલ ગુણ, બરાબર? હવે આપણે એક વસ્તુ સમજવાની છે, સરવાળો અને બાદબાકીની ક્રિયા છે ને, એમાં ખાસ બાદબાકીની ક્રિયા છે કોઈ પણ બે પદ વચ્ચે થઈ શકે, આપણે એકી સાથે 3 પદમાં કરી શકતા નથી, બરાબર? જેમ કે ઉદાહરણ આપું તમને, તો સરવાળો અહીંયા જે કરશું તો 25 + 5 + -10 + 15 અને + 10 આવી રીતે જે સરવાળો થાય છે, બરાબર? તો પેલા જે કોઈ પણ સરવાળો આની અંદર આપણે કરશું ને, એ આપણે કોઈ પણ બે પદનો કરશું, બરાબર? જે આવી રીતે આપણે જે સરવાળા કરીએ છીએ એમાં પહેલાં બે પદનો જ થાય છે. જેમ કે આપણે આવી રીતે કોઈ સરવાળો કરતા હોય તો એમાં આપણે ઘણા બધા પદોનું એકી સાથે કહી શકીએ, બરાબર? એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર? પણ અહીંયા જે છે આપણે બે બે પદોનો સરવાળો કરશું, નહીંતર જો આપણે ઓલી રીતથી કરવા જશું તો આપણે ઘણી બધી ભૂલો પડી શકશે. એટલે આ રીતે આપણે અહીંયા કરવાનું છે નહીં, બરાબર? પૂર્ણાંક સંખ્યામાં બબ્બે પદોનો જ સરવાળો અને બાદબાકી કરવા, એ આપણા માટે ફાયદાકારક છે, કારણ કે આની અંદર નાની બધી ભૂલ છે એ પણ જવાબને બદલી શકે છે, બરાબર? તો ચાલો હવે આપણે આને આના જે કાઉન્સ છે એને આપણે છૂટા કરી દઈએ, એટલે આપણને નડે નહીં, ક્યાંય આપણે વધતે ઓછે કરવા જવા પડે નહીં, બરાબર? એટલે કાઉન્સને છૂટા કરી દઉં તો શું થશે? તો કે 25 છે એમને, અહીંયા બે નિશાની ભેગી થાય, બરાબર? કાઉન્સને તમે કાઢ નાખો તો અહીં બે નિશાની ભેગી થાય, વધતા અને ઓછા, તો વધતે ઓછે શું થઈ જાય? ઓછા, એટલે એની નિશાની શું આવી? ઓછા, બરાબર? અહીંયા પણ એવું થશે, વધતે ઓછે શું થઈ જશે? ઓછા, અને બાકીની જે નિશાની છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં, કારણ કે એ એમને જ રહેશે, બરાબર? કારણ કે એનું કાઉન્સ છે નહીં, કાઉન્સ હોત તો પણ એ
એવા જ રહેશે. હવે આપણે બબ્બેનો સરવાળો કરી બરોબર, અને એનો જે જવાબ આવે છેલ્લે જે બાકી હતો એની સાથે કરી, તો 25 માંથી 5 જાય તો કેટલા આવે? 20. હવે અહીંયા આપણે આનો સરવાળો કરીએ. આ જે ઋણની નિશાની છે એ 10ની છે અને ધનની નિશાની 15ની છે. ઓછે વધતે ઓછા એટલે કે બાદ બાકી થશે. 15માંથી 10 જશે તો શું આવશે? 5 આવશે. પણ અહીં પ્લસ કેમ 5? તો કે 15 છે મોટા છે, 10 છે કેવા છે? નાના છે. એટલે કેવા આવશે? પ્લસ 5. અને કેટલા બાકી રહેશે? 10. તો એ બાકી છે. તો હવે આનો આપણે એકી સાથે સરવાળો કરી શકશું, કેમ કે 20 ને 5 25, 25 ને 10 35. તો એને કુલ જે ગુણ મળે છે કેટલા મળશે? 35 ગુણ મળશે. હવે તમને એમ પ્રશ્ન થતો હશે કે આ બે જોડી બનાવી, એમ આ બે જોડી બનાવી થાત કે ન થાત? તોય પણ થઈ શકે બરોબર. એ આપણે જોઈએ આ બાજુ જોઈને કે આ બેની જે કેમ જોડી બનાવી હતી, એમ આ બેની જોડી બનાવી તો શું થાય? તો કે વા તો 20 જ આવશે બરોબર, અહીંયા જે 10 છે એમ નંબર રહેશે, અને આ બંને વધતા નિશાન છે, વધતે વધતે વધતા થાય એટલે 25 આવશે બરોબર. હવે આ બેનું કરીએ આપણે, 20 માંથી 10 ઓછા થાય તો કેટલા આવે? 10. અને 25 છે બાકી રહેશે તો કેટલા થશે? 35. આમાં એમ જ આવ્યું. તો તમે કોઈ પણ જૂથ બનાવશો તો એ જવાબ છે કે જે આવશે એ જ આવશે. પણ આપણે નિશાનીઓ છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં, તો જેથી આપણો દાખલો છે એ સાચો આવે. જેમ કે અહીંયા જે આપણે કાઉન્સ છોડ્યો તો ત્યારે એની નિશાની છે એ પ્રમાણે મૂકી, તો એ ભૂલ ન થવી જોઈએ. બીજું એ કે એની વચ્ચે કઈ ક્રિયા થાય છે, જે નિશાની હોય એ જ ક્રિયા કરવી એ જરૂરી હોતું નથી. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે નિશાની હોય એ જ ક્રિયા નહીં કરવાની. જેમ કે અહીંયા જો અહીંયા ઓછા અને વધતા નિશાની છે એટલે આનો સરવાળો કહી દેવું નહીં, એને આપણે નિશાનીઓ સાથે આપણે જે કંઈ ગણતરી કરીએ છીએ કરવાની, કે ઓછે વધતે ઓછા, જો ઓછા આવે તો જ બાદબાકી કરવાની બરોબર. જેમ કે સરવાળા નિશાની છે એટલે સરવાળો થતો હોય એવું હોય નહીં, તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો એ જે જેક નામનો વિદ્યાર્થી છે એને 35 ગુણ મળે છે. ચાલો હું ફરી એકવાર આનું રિવિઝન કરાવી દઈશ, કારણ કે આ થોડું કોમ્પ્લિકેટ હોય એવું લાગે છે. તો જુઓ, આ 25 - 5 - 10 - 15 અને 10 છે, એના આપણે શું કરવાનું છે? કુલ ગુણ મેળવવા. કુલ કે એટલે હું કરું પડે સરવાળો કરવો પડે, એટલે બધાની વચ્ચે સરવાળાની નિશાની મૂકી દીધી બરોબર. હવે જુઓ, આ જે ઋણવાળા છે એને આપણે કાઉન્સમાં રાખ્યા, કાઉન્સને છૂટો કરી દીધો. કાઉન્સને છૂટો કરી દઈએ એટલે બે નિશાનીઓ ભેગી થાય. જેમ કે એક્ઝામ્પલ આપું, 25 માઇનસ જો આવી રીતે બે નિશાની ભેગી થાય તો બે નિશાની ક્યાંય ચાલે નહીં. એક મ્યાનમાં બે તલવાર રહે નહીં, એની જેમ અહીંયા બે નિશાની રહે નહીં, કોઈ પણ એકને રહેવું પડે. એટલે આ બંને વચ્ચે ડખો થશે. ડખો થશે એટલે શું થશે? તો કે આ બે વચ્ચે ડખો થાય ને તો એનો જે જવાબ આવે એટલે કે જે જીતે એ કોણ હોય? માઇનસ જ હોય. એટલે અહીંયા જે જીતશે એ કોણ આવશે? માઇનસ જ આવશે. સમજાણું? તો એવી રીતે અહીંયા આપણે એવું થશે તો અહીંયા શું આવશે? માઇનસ. તો એ જે આપણે અહીંયા રાખી દીધું. હવે શું કરશું? તો કે હવે જે સરવાળો બાદબાકી કરીએ ને એ બે પદ વચ્ચે કરવાનું. બે પદ એટલે શું? તો કે બે અંક બરોબર, આ બે અંક આ બે અંક એવી રીતે. એટલે આપણે જે જવાબ છે એમાં કોઈ પ્રકારની ભૂલ પડે નહીં એ માટે. તો આપણે આ બે અંકને લીધા, પછી આપણે આ બે અંકને લઈ શકીએ, આ બે અંકને પણ લઈ શકીએ એવું કંઈ હોતું નથી. આ બે અંકને પણ તમે પહેલાં લઈ શકો, આ બંનેને પણ લઈ શકો બરોબર, એમાં કોઈ પણ પ્રકારની ક્યાંય એવું છે નહીં. સમજાણું? તો આપણે આ બે અંકને પહેલા લીધા તો એનો જે જવાબ છે શું આવ્યો? 20. કઈ રીતે? તો કે આ વધતા છે, આ ઓછા છે, વધતે ઓછે ઓછા થાય એટલે બાદબાકી થાય. તો 25 માંથી 5 જાય તો 20 આવે. મોટું પદ 25 છે તો એની નિશાની 20 મૂકી દીધી. એટલે આ પૂરું થયું બરોબર. હવે આ બાકી રહ્યું, અહીંયા ઓછાની નિશાની છે, અહીં વધતાની છે, તો ઓછે વધતે શું થશે? ઓછા. બાદબાકી આવશે બરોબર, ઓછે વધતે ઓછા. આ બેનો બાદબાકી કરી, 15 માં 10 જાય તો કેટલા આવ્યા? 5. મોટું પદ કોણ છે? તો કે 15 છે. તો એની નિશાની કઈ આવી? તો કે અહીં પ્લસ છે, તો એમ આવશે પ્લસ. 10 તો એમ નામ છે. એટલે એ પ્રમાણે આપણો હવે આનો ત્રણેય અંકનો સરવાળો હવે એમાં સમજાવવું પડે એવું છે નહીં. એટલે હવે 35 ગુણ છે જેકને મળે છે.